गुड मॉर्निंग फ्रेंड्स, लास्ट लेक्चर में आपणे तत्कालीन वेग अने तत्कालीन झड़प एना ऊपर चर्चा करी गया। आजे आपणे एक बीजी राशि जे तमे बधा जाणो छो तेना पर वात करिए, ते राशि छे प्रवेग। आने आपणे इंग्लिश में कहीए छीए एक्सेलरेशन। જેમ આપણે જોયું કે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર સમયની સાપેક્ષે એ સરેરાશ ઝડપ અથવા તત્કાલીન ઝડપ, સરેરાશ વેગ અથવા તત્કાલીન વેગ આને રજૂ કરે। હવે જો કણનો વેગ સમય સાથે બદલાતો હોય तो जे कण छे प्रवेगी गति करे तेम कहेवाय। धारो के कोई एक पदार्थ सूर्यक पथ पर गति करे छे अने आ सूर्यक पथ पर गति करता कण ने T1 समय वेग V1 छे अने T2 समय वेग धारो के V2 छे, तो हवे कही सकीए कि आथी डेल्टा टी समयगाळामां, हवे डेल्टा टी बराबर शुं थाय, T2 माइनस T1 समयगाळामां कणना वेगमां फेरफार डेल्टा वी बराबर V2 माइनस V1 थाय। तो आपणे ठीक छे के डेल्टा टी समयगाळामां वेगमां थतो फेरफार आपणी पासे शुं छे, डेल्टा वी। तो सरेराश प्रवेग એને આપણે સ્મોલ એથી રજૂ કરશું, સરેરાશ પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો। ચલો, વેગમાં થતો ફેરફાર આપણી પાસે છે ડેલ્ટા વી, સમયગાળો છે આપણી પાસે ડેલ્ટા ટી, તો આપણને અહીંયા મળે કાં તો એને આપણે આવું પણ લખી શકીએ V2 માઇનસ V1 અપોન T2 માઇનસ T1। તો આ સરેરાશ વેગનું સૂત્ર થઈ ગયું। ચલો, આપણે સરેરાશ પ્રવેગ કઈ રીતે શોધી શકાય એ આપણી પાસે સૂત્રની રીતે આવી ગયું। તો સરેરાશ પ્રવેગનું સૂત્ર આપણી પાસે આવ્યું V2 માઇનસ V1 અપોન T2 માઇનસ T1। સરેરાશ પ્રવેગ એ સદિશ રાશિ છે, તેની દિશા, કેમ કે જો સદિશ હોય તો તેની દિશા હશે, તેની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય।
આની ચર્ચા આપણે આગળ પાછા કરશું જ તે, પણ યાદ રાખવાનું છે કે વી ટુ માઇનસ વી વનની દિશામાં જ તે હોય. હા, અહીંયા પણ આપણે એને સદિશથી દર્શાવી શકીએ, અને સદિશ નોર્મલી ઉપર તીરથી રજૂ કરવામાં આવે છે. આની અંદર અહીંયા આપણે સદિશને મોટા વગેરે રિપ્રેઝેન્ટ કરવાનો પ્રયત્ન નથી કર્યો, એટલે ફક્ત તમે જોશો તો ત્યાં તીર વગર જ દેખાડેલું હશે, તો પણ અથવા ઘાટા અક્ષરોમાં દેખાડેલું હશે, છતાં મોટાભાગે આપણે ઉપર તીરથી રજૂ પર અહીંયા રજૂ કરીએ છીએ. ચલો, તો સરેરાશ પ્રવેગ સદિશ રાશિ છે, તેની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં છે. એકમની વાત કરીએ તો આપણે હવે જાણીએ છીએ એકમ, તો એનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર, આ તેનો એસઆઈ એકમ છે. અને પારિમાણિક સૂત્રની જો વાત કરીએ, એમ ઝીરો એલ વન ટી માઇનસ ટુ. ચલો, એક તો આ ક્લિયર થઈ ગયું કે સરેરાશ પ્રવેગ કઈ છે શું. હવે આપણે જે તે ક્ષણે, જેને આપણે શું કહેશું, તત્કાલીન પ્રવેગ, તો તત્કાલીન પ્રવેગ માટે જેમ આપણે આગળ વાત કરી હતી કે સરેરાશ વેગ એ જે તે ક્ષણે વેગની માહિતી ન આપે, એમ સરેરાશ પ્રવેગ એ પણ જે તે સમયે વેગ કઈ રીતે બદલાય છે તેની માહિતી આપણને આપતો નથી, અને એટલા માટે તત્કાલીન પ્રવેગને વ્યાખ્યાયિત કરવામાં આવે. તો આપણે હવે કહી શકીએ તત્કાલીન પ્રવેગને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. તો તત્કાલીન પ્રવેગ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. આને આપણે લખવું હોય તો ડીવી બાય ડીટી પણ લખાય. આપણને ખબર છે કે વી બરાબર તો ડીએક્સ બાય ડીટી છે, તો આને આપણે લખવું હોય તો ટી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર લખી શકાય. હવે જેમ આપણે વાત કરી હતી કે મારે ડીવી બાય ડીટી કોને રિપ્રેઝેન્ટ કરે, તો જો મારે આને રિપ્રેઝેન્ટ કરવું હોય તો સમયની સાપેક્ષે વેગનું પ્રથમ વિકલન, અને આને મારે લખવું હોય તો સમયની સાપેક્ષે સ્થાનનું દ્વિતીય વિકલન. યાદ રાખજો, અહીંયા તમને એવું થાય સર, અહીંયા ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર લખ્યું છે, એ નોટેશન છે એનું. ઇવન આને મારે લખવું હોય પ્રથમ વિકલનને, તો આ રીતે પણ લખાય, વી ઉપર એક ડોટ, અને આને લખવું હોય તો આ રીતે પણ લખાય, એક્સ ઉપર ડબલ ડોટ. આ બધી નોટેશન છે વિકલનને રજૂ કરવાના. એટલે કોઈ એવું ન વિચારતા અક્ષર અહીંયા ડી સ્ક્વેર એક્સ આવે તો અહીંયા ડી સ્ક્વેર ટી આવે, ના, એને ડીટી સ્ક્વેર તરીકે જ લખાય. નોટેશન જે હોય એનો ઉપયોગ જે પ્રમાણે એમણે નક્કી કર્યા એ પ્રમાણે જ આપણે કરવાનો છે. ચલો, ક્લિયર. ત્યાં કોઈ વર્ગ કે એવું એ રિપ્રેઝેન્ટ કરતું નથી, એ ફક્ત રિપ્રેઝેન્ટ કરે છે દ્વિતીય વિકલનને, અને એનું જે સિમ્બોલીકરણ છે એ જે પ્રમાણે મેં બતાવ્યું એ પ્રમાણે એને લેવાનું. હવે ચલો, આ તો સિમ્પલ થઈ ગયું કે જો હું વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન કરું તો એ તત્કાલીન પ્રવેગ આપે, એ જ રીતે હું જો સ્થાનનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન કરું તો એ મને તત્કાલીન પ્રવેગ આપે. હવે પાછા જો આપણે અહીંયા વાત કરીએ કે જો ડીવી બાય ડીટી ધન હોય
तो कणनो वेग समय साथे वधे। मतलब कि अहीं धन प्रवेग मळे। जो डीवी बाय डीटी ऋण मळे तो कणनो वेग समय साथे घटे छे। એટલે અહીંયા ઋણ પ્રવેગ મળે। નોર્મલી અહીંયા જે ઋણ પ્રવેગવાળી જે ગતિ છે એને પ્રતિ પ્રવેગી ગતિ પણ કહેવાય। ધન પ્રવેગવાળી જે ગતિ છે એને પ્રવેગી ગતિ જ ખાલી કહેવાય। તો આપણી પાસે પ્રવેગી ગતિ હોઈ શકે અથવા પ્રતિપ્રવેગી ગતિ હોઈ શકે। જો પ્રવેગી ગતિ હોય તો પ્રવેગ ધન મળે, અથવા વેગનો જે ફેરફાર હોય બરાબર એ જ દિશામાં બરાબર નોર્મલી પ્રવેગ હોય, એટલે કે તત્કાલીન વેગની દિશા એ જ પ્રવેગની દિશા લઈ શકાય। પણ જો પ્રતિપ્રવેગી ગતિ હોય તો એમાં તત્કાલીન વેગની દિશા અને પ્રવેગની દિશા પરસ્પર વિરુદ્ધ હોય। હા, તો એ પોઈન્ટને પણ તમે નોટ ડાઉન કરી દેશો। આ કેસમાં તત્કાલીન વેગ ની દિશા અને પ્રવેગની દિશા સમાન અને આ કેસમાં તત્કાલીન વેગ અને પ્રવેગની દિશા વિરુદ્ધ। ફોર એક્ઝામ્પલ, તમે જ્યારે બાઇક કે એક્ટિવાને બ્રેક મારો ને ત્યારે આ બીજી કન્ડિશન ઉદ્ભવે। એ વખતે તમારી ગતિ આગળ થાય એટલે વેગ આગળ હોય, પણ એ વખતે એને રોકવા માટે જે આપણે પ્રવેગ લગાવીએ એ ક્યાં લાગે? પાછળ તરફ। એની ચર્ચા આગળ કરશું, કેમ કે આ ચેપ્ટરમાં આપણે એના માટે જવાબદાર કારણોની ચર્ચા કરતા નથી, પણ છતાં આગળ એની જ્યારે વાત આવશે ત્યારે પાછા ફરીથી એ મુદ્દા ઉપર આવશું। તો ક્લિયર છે કે આપણે બે મુદ્દા ઉપર અહીંયા ચર્ચા કરી। એક, પ્રવેગ કોને કહેવાય, જેમાં આપણે સરેરાશ પ્રવેગને વ્યાખ્યાયિત કર્યો, અને તત્કાલીન પ્રવેગને। તો પ્રવેગ, જેમ આપણે વેગને બે ભાગમાં વિભાજિત કરેલા છે એમ પ્રવેગ પણ બે ભાગમાં વિભાજિત કરી શકાય। બીજો મુદ્દો આપણે જોઈએ તો હવે આપણે ડાયરેક્ટ અહીંયા ચર્ચા કરી શકીએ કે નોર્મલી જ્યારે આપણે આગળ ચર્ચાઓ કરી હતી ત્યારે કે જ્યારે સ્થાન અને સમયની સાપેક્ષે ફેરફારો થાય ત્યારે આપણને નોર્મલી વેગ મળે। એટલે વેગની સમજ માટે આપણે XT આલેખોને રજૂ કરેલા, તો પ્રવેગની સમજ માટે VT આલેખો આવે, એટલે કે વેગ અને સમયના આલેખ। તો અહીં આપણે પ્રવેગી ગતિ માટે VT આલેખ, જેમ આપણે આગળ ચર્ચા કરી હતી આલેખ ચાર ભાગમાં વહેંચી શકાય। આપણે કુલ આગળ કેટલા દોરેલા? ચાર આલેખ દોરેલા। ચલો પહેલાં તો આપણે આલેખને જો જોઈ લઈએ, ચારે ચાર આપણે એક જ લાઇનમાં ડ્રો કરી નાખીએ, કેમ કે હવે આપણે કંઈ પહેલાંમાં જેમ આપણે આલેખમાં ડ્રો કર્યું એમ નહીં, ખાલી આલેખ કેવો દેખાય છે એ ખબર હોવી જોઈએ।
ચલો કે જેમ આપણે અહીંયા કહીએ છીએ કે વીટી આલેખ છે એટલે આ સમય અક્ષ કહેવાય, સેકન્ડમાં હશે. ચલો સમય અક્ષ હંમેશા મોટાભાગે આપણે ક્યાં લઈએ છીએ, એક્સ અક્ષ ઉપર, એને રજૂ કરી દો. આ જે છે એ વેગની અક્ષ છે. ક્લિયર છે કે વેગ આપણો જે હશે એ મીટર પર સેકન્ડમાં હશે. ચલો અહીંયા વેગને રજૂ કરી દો. હવે આપણને ચાર રીતના આલેખ મળે, જેમાં એક સમય અક્ષને સમાંતર આલેખ હોય, એટલે આલેખ આવો મળે. બીજો આલેખ આપણે જેમ ચર્ચા કરી એમ એ સીધી રેખા હોય પણ આ રીતે હોય. ત્રીજો આલેખ આપણે જોયો હતો કે એ આ રીતે મળે આપણને. અને ચોથો આલેખ આપણે જોયો હતો કે એ વક્ર મળે. ચલો આવા ચાર આલેખની આગળ ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા. પહેલા આલેખ ઉપર આપણે ક્લિયર છીએ કે સર સમયની સાપેક્ષે વાય અક્ષ પરની રાશિ બદલાતી નથી. ખરેખર આનો મતલબ એવો થાય વાય અક્ષ પરની રાશિ ન બદલાય. અહીંયા વાય અક્ષ ઉપર કોણ છે તો વેગ છે. એટલે પહેલા આલેખની અંદર ધારો કે આને આપણે એ નામ આપીએ તો આ આલેખ અચળ વેગને રજૂ કરે. સમયની સાપેક્ષે વેગ બદલાતો નથી. તો ક્લિયર છે કે સમય અક્ષને જો સમાંતર આલેખ હોય, સમક્ષિતિજ રેખા છે, તો એના માટે ક્લિયર છે કે જે વાય અક્ષ ઉપરની રાશિ હશે એ અચળ રહેશે. બીજી ભાષામાં કહીએ તો આવો જે આલેખ છે સમય અક્ષને સમાંતર આલેખ રેખાનો જો ઢાળ આપણે કહીએ તો ઢાળ બરાબર ટેન થીટા, હવે આપણને ખબર છે એ શું થાય, ઝીરો થાય. પેલામાં એટલે સેમ, પેલામાં એક્સટી આલેખમાં પણ ઢાળ તો અહીંયા શૂન્ય જ થાય. ચલો બીજું ભાષામાં આપણે કહીએ તો આ આલેખ નિયમિત ગતિ, જેને અચળ વેગી ગતિ પણ આપણે કહીએ છીએ, ને રજૂ કરે છે. તો ચલો પહેલા આલેખ ઉપરથી આપણે કહીએ કે એક એ અચળ વેગી ગતિની રજૂઆત છે અથવા નિયમિત ગતિની રજૂઆત છે, અને બીજો પોઈન્ટ કે તેમાં રેખાનો ઢાળ શૂન્ય છે. ચલો આને આપણે બી નામ આપી દઈએ. તો હવે આપણે બી ગ્રાફની જો વાત કરીએ, બી અને સી બંને માટે આપણે વાત કરી શકીએ. તો હવે તમે જોઈ શકો છો કે બી સી અને ડી આ ત્રણેયની અંદર આપણે જોઈએ છીએ કે જે પદાર્થ છે એનો વેગ સમયની સાપેક્ષે ત્રણે ત્રણમાં બદલાય છે. બીમાં પણ બદલાય છે, સીમાં પણ બદલાય છે અને ડીમાં પણ બદલાય છે. એનો મતલબ છે કે બી સી ડી ત્રણે ત્રણ અનિયમિત ગતિને રજૂ કરે, અથવા બી સી ડીની અંદર આપણે ક્લિયર કહી શકીએ કે એમાં જે ગતિ છે એ ગતિ પ્રવેગી ગતિ છે. બીજી ભાષામાં કહીએ તો અનિયમિત ગતિ છે. ત્રીજી ભાષામાં કહીએ તો એમાં વેગમાં ફેરફાર દેખાય છે. ચલો હવે એમાં આપણે બીની વાત કરીએ તો બી ગ્રાફમાં સમયની સાપેક્ષે વેગમાં
વધારો થાય છે. તમને મેં બતાવેલું તમારે કઈ તેને ચેક કરવાનું, તો અહીંયા આપણે ટી વન સમય લઈએ. તો ટી વન સમયે ધારો કે વેગ આપણને મળ્યો વી વન, પછી આપણે કોઈ એક ટી ટુ સમય લઈએ. તો તમે જુઓ ટી વન થી ટી ટુ એટલે તમે સમય વધાર્યો, તો એમાં વેગ તમને જે બિંદુએ મળે તો અહીંયા મળશે. તો તમે જુઓ વી વન કરતાં વી ટુ વધારે છે આલેખ પ્રમાણે, એટલે સમયની સાપેક્ષે વેગમાં શું થાય છે, વધારો થાય છે. એટલે આ આલેખ પ્રવેગી ગતિને રજૂ કરે. ત્રીજો પોઈન્ટ અહીંયા જોવા જઈએ તો અહીંયા જે રેખાનો ઢાળ છે એ રેખાનો ઢાળ ધન મળે. તો રેખાનો ઢાળ બરાબર ટેન થીટા બરાબર વી ટુ માઇનસ વી વન અપોન ટી ટુ માઇનસ ટી વન, એને ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી પણ લખાય, એને પ્રવેગ પણ કહેવાય, સરેરાશ પ્રવેગ. એ ધન છે. ચલો તો અહીંયા રેખાનો ઢાળ ધન છે. હા, બીજું કે રેખા સુરેખ છે એટલે પ્રવેગ અચળ છે. પ્રવેગ અચળ છે. પેલામાં આપણે જોયું હતું એક્સટી આલેખમાં વેગ અચળ હતો, આલેખ આવો જ હતો પણ એમાં વેગ અચળ હતો, તો અહીંયા પ્રવેગ અચળ છે. ચલો અહીંયા આપણે જોઈએ તો કોઈ પણ સમયગાળા પરનો સરેરાશ પ્રવેગ અને કોઈ પણ ક્ષણે તત્કાલીન પ્રવેગ એ બંને આ ગતિમાં કેવા હોય, સમાન હોય. એટલે આવી ગતિમાં સરેરાશ પ્રવેગ ને તત્કાલીન પ્રવેગ હંમેશા સમાન હશે. તો આને મારે અચળ પ્રવેગી ગતિ કહેવું હોય તો પણ કહી શકાય. ચલો ઓકે, તો જે બીજો આલેખ છે એ અચળ પ્રવેગી ગતિને રજૂ કરે. અચળ પ્રવેગી ગતિનો આલેખ છે. ચલો હવે આપણે સી ગ્રાફમાં જઈએ. તો તમે જુઓ છો કે અહીંયા ધારો કે ટી વન સમય આપણે લઈએ, કોઈ ટી વન સમયની વાત કરીએ તો એ વખતે વેગ વી વન છે, અને કોઈ ટી ટુ સમયની વાત કરીએ તો એ વખતે વેગ વી ટુ છે. તો ક્લિયર છે કે સમય વધતા વેગમાં ઘટાડો થાય છે. તો અહીંયા આપણે કહી શકીએ સમયની સાપેક્ષે વેગમાં ઘટાડો થાય છે. આથી આ આલેખ પ્રતિપ્રવેગી ગતિને રજૂ કરે. બીજી વાત કરીએ તો અહીં રેખાનો ઢાળ કઈ તે શોધાય તો ઉપર મેં લખી નાખ્યો, પણ અહીંયા રેખાનો ઢાળ શું મળશે, ટેન થીટા ઋણ મળશે. હા, પ્રવેગ જે પ્રતિપ્રવેગ છે એ કેવો હશે, અહીંયા અચળ હશે. એટલે આપણે કહી શકીએ કે અહીં પ્રતિપ્રવેગ અચળ હશે. બહુ સીધી ભાષામાં કહીએ તો અચળ પ્રતિપ્રવેગી ગતિનો આલેખ કહેવાય. એટલે એ જે આલેખ છે એ અચળ પ્રતિપ્રવેગી ગતિને અથવા ગતિનો આલેખ છે. ચલો ઉપર જેવા જ મુદ્દા મેં નીચે લખ્યા એટલે તમને કમ્પેરેટિવ યાદ રહે. અને જ્યારે ડી છે તો આપણે કહી શકીએ કે ડીની અંદર કોઈપણ સમયગાળામાં જે ફેરફાર છે એ ફેરફાર
જુદો જુદો છે. એટલે આપણે કહી શકીએ કે ડી મુજબ જો આપણે કહીએ તો જુદા જુદા સમયગાળામાં જુદા જુદા સમયગાળામાં વેગમાં થતો ફેરફાર જુદો જુદો છે. એનો મતલબ કે અહીંયા જે પ્રવેગ છે એ અચળ નથી. એટલે અહીં આ આલેખ અનિયમિત પ્રવેગી ગતિને રજૂ કરે. કોઈ પણ સમયગાળામાં જો પ્રવેગનું મૂલ્ય સતત બદલાતું હોય તો આપણે કહી શકીએ કે તે અનિયમિત પ્રવેગી ગતિ છે. હવે જ્યારે આપણે વક્ર આવે ત્યારે આપણે કહી શકીએ કે આવા આલેખમાં કોઈ પણ બિંદુ આગળનો પ્રવેગ તે બિંદુ આગળ વક્ર પર દોરેલા સ્પર્શકના ઢાળ જેટલો હોય. જે આગળ પણ આપણે જોયા કે જ્યારે આપણે તત્કાલીન વેગને સમજવા પ્રયત્ન કરેલો ત્યારે બે રીતો હતી, એક આલેખની રીત અને ગણિતીય રીત. તો આલેખની રીતની અંદર આપણે રેખાના ઢાળ ઉપર ગયેલા છીએ કે રેખાનો ઢાળ ધીમે 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 આપણે જે તે બિંદુ આગળ લઈને આવ્યા, અને જો બિંદુ આગળ મારે રેખાનો ઢાળને રિપ્રેઝેન્ટ કરવો છે તો ત્યાં એક જ એવી રેખા હોવી જોઈએ. અને આપણને ખબર છે કોઈ પણ બિંદુ પાસે એક જ રેખા હોય એને શું કહેવાય, એનો સ્પર્શક. તો એ સ્પર્શક જે દોરીએ એના ઢાળ જેટલું જ એમાં આપણને વેગનું મૂલ્ય મળે, તો આની અંદર આપણને પ્રવેગનું મૂલ્ય મળે. તો ચલો આપણી પાસે ચાર પ્રકારના જે ગ્રાફ છે, હા, આને આ રીતે જ યાદ રાખવાના, જેમ કે પહેલામાં આ જ રીતે યાદ રાખવાના છે કે ગ્રાફ જે પ્રમાણે દોરાય તો એ ગ્રાફ કોને રજૂ કરે આપણને એ ખાલી ખબર હોવી જોઈએ, બરાબર. જેમાં હવે આપણે ફરીથી જોઈએ તો પહેલો જે ગ્રાફ છે એ ક્લિયર છે કે અચળ વેગને રજૂ કરે છે. બીજી ભાષામાં કહીએ તો અહીંયા પ્રવેગ શૂન્ય છે, બરાબર, ઢાળ શૂન્ય છે, એને નિયમિત ગતિ કહેવાય. બીજો જે આલેખ છે એમાં વેગમાં સતત વધારો થાય છે, એટલે એમાં જે કહીએ કે પ્રવેગ ધન મળશે, એટલે અને ધન પ્રવેગ હોય એને પ્રવેગ ગતિ કહી શકીએ આપણે. રેખાનો ઢાળ એમાં પ્લસ હશે, પ્રવેગ આખી ગતિમાં અચલ રહેશે. અહીંયા આપણે એવું કહી શકીએ કે તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગ બંને આ જો સીધી રેખા હોય તો આપણને સમાન જ મળે. ત્રીજામાં આપણે જોયું કે પ્રતિપ્રવેગી ગતિને રજૂ કરે છે, એમાં રેખાનો ઢાળ આપણને ઋણ મળશે, મતલબ કે એમાં પ્રવેગ સમયની સાપેક્ષે ઘટતો જશે, સોરી, વેગ સમયની સાપેક્ષે ઘટતો જશે. અને ચોથો જે આલેખ છે એમાં આપણે જુદા જુદા સમયગાળામાં વેગમાં થતો ફેરફાર કેવો હશે, જુદો જુદો. અને આવી જે આ આલેખ છે એ અનિયમિત ગતિને રજૂ કરે છે. બીજું કે જ્યારે વક્ર આપેલો હોય ત્યારે જો આપણે પ્રવેગની વાત કરવી છે તો જે તે બિંદુ આગળ દોરેલો સ્પર્શક એ તે બિંદુ આગળ એ જે સ્પર્શક દોરીએ એ સ્પર્શકનો ઢાળ તે બિંદુ આગળ આપણને પ્રવેગની માહિતી આપે. તો કહેવાનું મતલબ કે મારે પ્રવેગ શોધવો છે તો હા, એના સ્પર્શકથી વક્રાકાર જો ગ્રાફ હોય તો શોધી શકાય. આ જ બધા મુદ્દા એ તમે XT આલેખ માટે પણ લગાવી શકો, એટલે XT આલેખ પણ એ જ રીતે તમને યાદ રહી શકે.